સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર કરશે ખેડૂતો. 12 ડિસેમ્બરે દિલ્હી જયપુર અને દિલ્હી આગ્રા હાઈવે કરશે જામ, તો 14મે દેશવ્યાપી ધરણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદ ભવનનો બપોરે 1 લાખે કરશે શિલાન્યાસ. અંદાજિત 971 કરોડ રૂપિયાના ખર્ચે 2022 સુધીમાં બિલ્ડિંગ તૈયાર થવાની શક્યતા. પાકિસ્તાને ફરી એક વખત ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરશે તેવો ડર બતાવ્યો. ખેડૂત આંદોલનથી ધ્યાન હટાવવા ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે તેવો પાકિસ્તાનનો દાવો. રાજકોટમાં કોરોનાથી વધુ 5 દર્દીઓના મોત, ગઈકાલે 7ના થયા હતા મોત. શહેરમાં એક પણ માઇક્રો કન્ટેનમેન્ટ નહીં. ગુજરાતમાં કોરોનાના રસીકરણને લઈને પૂરજોશમાં તૈયારીઓ. આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ. મતદાર યાદી પ્રમાણે તૈયાર કરાશે ડેટા. અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ શરૂ. દ્વારકા રામોલમાં અસામાજિક તત્વોનો આતંક. કેટલાક શખ્સોએ 8 જેટલા વાહનોમાં કરી તોડફોડ.